सदानंदं बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराधनाम्बुजं पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाय भक्तों ने यथी जय स्वामी नारायण सदगुरु नृसिहानंद स्वामी नु चरित्र चाली रह्यु छे आज गणेश चतुर्थी नो परम पवित्र दिवस छे आपणे गणेश जी ना पूजन तरफ पण जवू छे એમનું ટૂંકમાં ચરિત્ર પણ સાંભળવું છે પહેલાં નૃસિહાનંદ સ્વામીનું આખ્યાન આજે આપણે શ્રવણ કરી અને આજે નૃસિહાનંદ સ્વામીનું આખ્યાન પણ આજના દિવસે જ આપણે પૂર્ણ કરવાનું છે તો નૃસિહાનંદ સ્વામીના આખ્યાનમાં આપણે પ્રવેશ કરીશું પીવડાને પાએ પડી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન પીવડાને પાએ પડી સદગુરુ ને વંદન કરી કહું મોટા સંતનું આખ્યાન સદગુરુ ને વંદન કરી કહું મોટા સંતનું આખ્યાન ધન્ય ધન્ય જેની સ્થિતિ રાખ્યો બૃહદ વૈરાગ્ય ધન્ય ધન્ય જેની સ્થિતિ રાખ્યો બૃહદ વૈરાગ્ય મહારાજનો જેને સુખ લાદ્યું જગ લાગ્યું બળ તુલાય મહારાજનો જેને સુખ લાદ્યું જગ લાગ્યું બળ તુલાય કોણ હતા તે સંત સુરા જેને ભૂદરની લાગી ભૂખ કોણ હતા તે સંત સુરા જેને ભૂદરની લાગી ભૂખ હરિ વિના જેને પર હર્યો સંસારનું સર્વે સુખ હરિ વિના જેને પર હર્યો સંસારનું સર્વે સુખ નૃસિહાનંદ સાધુ મોટા જેને વાલા સંગાથે વાલ નૃસિહાનંદ સાધુ મોટા જેને વાલા સંગાથે પ્રભુજીને પ્યારાયતી જેને વાતો કરી છે અપાર પ્રભુજીને પ્યારાયતી જેને વાતો કરી છે અપાર પ્રભુજીને પ્યારાયતી જેને વાતો કરી છે અપાર ઓ પ્રભુજીને પ્યારાયતી
સદગુરુ ઋષિ આનંદ સ્વામીનું આખ્યાન એટલે આપણા જેવા મુમુક્ષુઓને દીવા દાંડીરૂપ બની રહે એવું આખ્યાન છે. આપણા આત્માને જગાડી દે, આપણને ભગવાનમાં હેત જગાડે, આપણી અંદર અનેક સદગુણો આવવા છતાં પણ આપણને નિર્માની અને દાસ ભાવે રાખે એવું સ્વામી પોતે જીવન જીવી ગયા. આવા મહામુક્તોનું જીવન એ જ આપણા જીવનની પ્રેરણા બની રહે છે. આવા મહામુક્તોનું જીવન એ જ આપણું ઘડતર બની રહે છે. આવા મહામુક્તોનું જે જીવન છે એ જ આપણી માટે આપણા જીવનનું લક્ષ્ય બની રહે છે એવા સદગુરુ નૃસિંહાનંદ સ્વામીને મહારાજે આપણે છેલ્લે જોયું કે સ્વામીને મહારાજે ત્યાં સુધીની વાતો કરી કે વાસના છે રાહુને ઠેકાને છે. સ્વામીને મહારાજે કહ્યું મોટા સત્પુરુષનો યોગ રાખવા વિશેની વાત કરી, ધ્યાનની વાત પણ સ્વામીને મહારાજે કરી. આગળ એકવાર ઘટપુરમાં અક્ષરભુવનમાં મહારાજ બેઠા હતા, પાસે થોડા સંતો બેઠા હતા અને એ સમયે નૃસિંહાનંદ સ્વામી આવે ત્યારે મહારાજે સ્વામીને હેતથી બોલાવ્યા અને પાસે બોલાવીને કહ્યું હે સ્વામી, ધ્યાન કરવા માટે શું શું કરવું જોઈએ? એવું કહીને મહારાજે સ્વયં વાતો શરૂ કરી. સ્વામી, જેને ધ્યાન કરવું હોય ને એને પ્રથમ આસન સિદ્ધ આસન કરીને બેસવું, આસન જીતાય તો જ ધ્યાન થાય. આસન જીત્યા કોને કહેવાય? વારે વારે શરીર હલે નહીં એને આસન જીત્યા કહેવાય. ઘડીક પગ ઊંચો થાય, ઘડીક હાથ ઊંચો થાય, ઘડીક મોઢું ઊંચું થાય, એ આસન જીત ના કહેવાય. આસન જીત એટલે એક આસને બેઠો, એટલે સ્થિર થઈને બેઠો રહે એનું નામ આસન જીત. ધ્યાન કરતા પહેલાં શરીરને હલવાનું, સ્થૂળ શરીરને સ્થિર કરવું પડે, એને બી ટેવ પાડવી પડે કે સ્થિર થાય. નાસિકાના અગ્રસામી દ્રષ્ટિ રાખવી અને એકાગ્ર વૃત્તિ થાય તો જ મૂર્તિમાં સ્થિર થવાય. મહારાજ નાસિકાગ્ર વૃત્તિ વન વિચરણ વખતે રાખી મૂકતા. નાસિકાગ્ર વૃત્તિ એટલે નાસિકાનો અગ્ર ભાગ છે એને આમ આંખોથી જોવા પ્રયત્ન કરવાનો, એને નાસિકાગ્ર વૃત્તિ કહેવાય. કરી જુઓ, જો બીજું કંઈ દેખાય છે? નાસિકાગ્ર વૃત્તિ કરો ને એટલે બધે આમ આમ તમે આમ આંખ ખુલ્લી રાખો તો બધું દેખાશે. હું તમારી બાજુ જોઉં છું તો મને આમ હોલ આખો દેખાય, પણ નાસિકાગ્ર વૃત્તિ કરો એટલે કે નાસિકાનો અગ્ર ભાગ જોવા પ્રયત્ન કરો ને એટલે બધી જગ્યાએથી વૃત્તિ હંકેલી જાય. ટ્રાય કરો એટલે ખબર પડે, એટલે વૃત્તિ સ્થિર થઈ જાય, પછી મૂર્તિમાં સ્થિર થાય. હૃદયની વચમાં જોઈ રહેવું, પછી તેમ જોતા જોતા આંખ મીચાઈ જાય. હૃદયની વચ્ચે એટલે આપણું હૃદય છે, ત્યાં આત્માને ધારીને આત્માને વિશે પરમાત્માને ધારવાના, એ ધારતા 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 અંતરમાં શાંતિ થાય ને ત્યારે આંખ બંધ થઈ જાય, ઊંઘ ના આવી જાય, પરમ શાંતિનો અનુભવ થાય, આંખ ખોલવાની જ ઈચ્છા ના થાય. મોટા મોટા મહામુક્તો આંખ બંધ કરીને બેસતા તો આંખ ખોલવાની એમને ઈચ્છા જ ના થાય. મૂર્તિમાં એવા ડૂબ્યા રહેતા, ભગવાનના સુખમાં એવા ડૂબ્યા રહેતા કે આંખ ખોલવાની પછી ઈચ્છા જ ના થાય. એવું થાય, આપણે ઊંઘી જઈએ ત્યારે આંખ ખોલવાની ઈચ્છા ના થાય, ધ્યાનમાં હોઈએ તો તરત આંખ ખોલવાની ઈચ્છા થાય. માનસી પૂજા શરૂ થઈ નથી અને વિચાર આવે કે હવે કેટલો ટાઈમ, કેટલો ટાઈમ, જે બોલાતી નથી ડીશમાં આજ જતો નથી, આવું થાય. અને ઊંઘવાનું હોય તો એલાર્મ બંધ કરીને હોઈ જઈએ. ઊંઘવાનું હોય ને તો એલાર્મ વાગે ને તો એલાર્મ હજુ તો 6 વાગ્યા છે ને, 10 મિનિટ મોડો જાગીશ ને તોય હમણાં પરવારી જઈશ, વહેલામાં વહેલો નહીં ધોઈને પૂજામાં થોડું ટૂંકું કરી દેશું, આવું થાય. પણ આ તો સહેજે આંખ બંધ થઈ જાય. ભગવાનના આ બધા સુખની અનુભૂતિ કરી હોય એને આ બધો અનુભવ થાય, અને અનુભૂતિ કરવી હોય એને આ રસ્તે થોડું થોડું ચાલવું. હૃદયમાં જે ઠેકાણે પાન અપાન વાયુની ગાંઠ પડે છે એ જગ્યાએ જોઈ રહેવું, એટલે કે હૃદયના જે જગ્યાએ આપણે આ શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ એની વૃત્તિ હૃદયસ્થ એક જગ્યાએ સ્થિર થાય છે ત્યાં આગળ વૃત્તિને ઠેરાવવી, એ 4 નંબરનું થોડું અઘરું છે આપણા માટે. તે જોતા જોતા શુભ અને અશુભ સંકલ્પ ઉઠે છે એને ખોટા કરવા. શુભ સંકલ્પ ઉઠે અને અશુભ સંકલ્પ ઉઠે, 5મું છે. શુભ સંકલ્પ પણ ઉઠે, કેવો? હું બેઠો છું માનસી પૂજા કરવા સાંજની 4 વાગ્યાની, અને મને અંદર એવો સંકલ્પ થયો કે
હમણાં 6 વાગે નૃસિંહાનંદ સ્વામીની કથા કરવાની છે, એ શુભ સંકલ્પ થયો. એ પણ ભગવાનના સ્વરૂપમાં બાધ પમાડે છે. મારે હમણાં કથા કરવાની છે એવો જે શુભ સંકલ્પ, એ પણ ભગવાનના સ્વરૂપમાં જોડાવામાં બાધ કરે. અશુભ સંકલ્પ એ તો સમજી શકો છો કે જે ભગવાનના સંબંધ સિવાયના હોય, જે બીજા ઉપર દયા કે કરુણા સિવાયના હોય, સત્વગુણ સિવાયના રજ અને તમ સંબંધી સંકલ્પો, એ બધા અશુભ સંકલ્પો. શુભ અને અશુભ સંકલ્પ જે છે એ ઉઠે તો એને ખોટા કરવા, ખોટા કરવા. હવે ભગવાનનું ધ્યાન કરવા બેઠા છે, બેઠા છે માનસી પૂજા કરવા, અને માનસી પૂજામાં તમે માનસી પૂજા કરવા બેઠા છો અને તમારે કાંઈ ખરીદવા જવાનું છે, તો તમે માનસી પૂજામાં એવો વિચાર કરો કે આમ તો જવું છે શાકભાજીની દુકાને, ઓલો સોફો છે એ બદલાવાનો છે, ફ્રીજ બદલાવાનું છે. માનસી પૂજામાં એ હાલે તમારે, હું માનસી પૂજા કરવા બેઠો છું ને મારે હાલે છે નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન કરવાનું છે, કેટલા અધ્યાય આજે પતાવશું, કેવી રીતે કરશું. પેલું શુભ ઓલું અશુભ બંને બંધન કરતા છે. ભગવાનના ધ્યાનમાં તો મેં જે સંકલ્પ વિચાર્યો છે એ પણ બાધ કરે અને તમારો જે વિચાર છે એ પણ બાધ કરે. બંને સંકલ્પો બાધરૂપ છે, એટલે બંનેને ખોટા કરવા પડે. ખોટા કેવી રીતે થાય? તો મારે વિચારવાનું છે કે ભાઈ આખ્યાન કરવાનું તે કરવાનું છે, હવે આખ્યાન કેમ કરવું, શું કરવું એ ભગવાન કરાવશે તો થશે. આખ્યાન કરવા તું પહોંચી જ જઈશ 6 વાગે, એનું શું નક્કી? બહાર આવો, શ્વાસની સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા અંદર જાઓ. થાય છે અનુભવ? થાય છે કે શ્વાસની સાથે સ્વામિનારાયણ થાય, અંદર શ્વાસમાં જ સ્વામિનારાયણ સંભળાય? એ રીતે ભજન કરો ને. એ રીતે ભજન કરવા માટે ખાલી 15 મિનિટ ભજન કરો. પહેલા 5 મિનિટથી શરૂ કરો, 5 જ મિનિટ બસ, કાંઈ નહીં. એવી રીતે બોલવાનું નહીં, મોઢાથી કશું જ નહીં, એકદમ શાંત ચિત્તે શ્વાસની ભેગા સ્વામિનારાયણ, શ્વાસની ભેગા સ્વામિનારાયણ, શ્વાસની ભેગા જીભથી નહીં, શ્વાસથી સ્વામિનારાયણ. 5 મિનિટ કરશો ને કંઈક ફિલિંગ જુદું થશે. એની મિનિટો વધારતા જઈશું એમ એમ એનું ફિલિંગ જુદું થતું જશે. એ ફિલિંગની અંદર જુદું થતાં 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 સમયાંતરે એક સમય એવો આવશે કે સહેજે શ્વાસોશ્વાસ ભજન થવા માંડશે. એવું કરતાં કરતાં સહેજે ભજન થવા માંડશે, ઇન્ટરનલ ભજન ઓટોમેટિક ચાલુ જ રહેશે. જેમ આપણે શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ, આપણને સ્મૃતિ નથી રહેતી શ્વાસ લેવાની છોડવાની, ઓટોમેટિકલી એ બ્રીથિંગ સિસ્ટમ ભગવાનની ગોઠવેલી છે. એમ એ બ્રીથિંગ સિસ્ટમ સાથે ભજન સિસ્ટમ ઓટોમેટિક ગોઠવાઈ જાય. એ ભજન સિસ્ટમ ઓટોમેટિક ગોઠવાઈ જાય ત્યાર પછી અંતરમાં પરમ શાંતિ રહેવા લાગે. ઇન્દ્રિયોની ક્રિયાઓ જે છે ને એ અસત માર્ગ ઉપર નહીં જાય. એનાથી પહેલો ફાયદો એ થશે, ઇન્દ્રિયોની ક્રિયાઓ અસત માર્ગ તરફ નહીં જાય. આંખથી જે નથી જોવાનું એ નહીં જ જોવાય, વૃત્તિ જ નહીં જાય, ઈચ્છા જ નહીં થાય. કાનથી જે નથી સાંભળવાનું, સાંભળવાની ઈચ્છા જ નહીં થાય. ચામડીથી જે સ્પર્શ નથી કરવાનો, એની ઈચ્છા જ નહીં થાય. સહજ થઈ જશે એવું. ખાલી શ્વાસોશ્વાસ ભજનની ઓટોમેટિકલી પદ્ધતિ ડેવલપ થતા આટલું થઈ જાય વ્યક્તિને. ઇન્દ્રિયોની ક્રિયાઓ થાય ખરી, બધી જ ઇન્દ્રિયોની ક્રિયાઓ થાય, કારણ કે આપણે દેહભાવમાં છીએ. પરંતુ અસત માર્ગની જે છે, જે ઇન્દ્રિયો એ તરફ પ્રવર્તાવાથી આપણું કલ્યાણ બગડે, આપણી ઉપર ભગવાન કુરાજી થાય, એ બધા રસ્તાઓ ઓટોમેટિકલી બંધ થઈ જશે. પહેલામાં કેવું હોય કે આપણે વિચારવું પડે કે આ મારે જોવા લાયક નથી, આ મારે સાંભળવા જેવું નથી. ક્યારે વિચારવું પડે છે એવું? જ્યારે આપણે સ્થૂળ ભાવે ભજન કરીએ છીએ ને એમાં. પણ શ્વાસોશ્વાસ જ્યારે આ ભજન ઓટોમેટિકલી થઈ જાય ને, ત્યારે આ મારે જોવા લાયક નથી એવું વિચારવાનું ના હોય. જોવા લાયક નથી એ ચાલતું હોય ને તો એ આપણી વૃત્તિ જ ના જાય, કારણ કે વૃત્તિને એવી ટેવ પડી ગઈ, વૃત્તિમાં ભજન થઈ ગયું. પેલું જીભમાં ભજન હતું, આ જીવમાં ભજન થઈ ગયું. જીવમાં ભજન થઈ ગયું એટલે એ હાલે છે, આપણને વૃત્તિ જ નથી, ખબર જ નથી. જેવી રીતે પેલું ઇન્જેક્શન દીધું હોય આપણને, બે ભાન કરી દે અંગ આપણું, ડૉક્ટરને આટલા ભાગમાં કંઈ કરવું હોય તો આટલા ભાગ બે ભાન કરી દે, આંખો ખુલ્લી હોય, આપણી નજર સામે આમ આમ કરે તો પણ આપણને કોઈ પ્રકારનું ફિલિંગ થતું નથી,
કોઈ પ્રકારનું ફિલિંગ નથી, કારણ કે એને આટલા અંગને બહેરું કરી દીધું છે. એવી રીતે વૃત્તિમાં ભજન કરવાથી ઇન્દ્રિયો બેરી થઈ જાય છે, અસત માર્ગે બેરી થઈ જાય છે. સત્માર્ગે ચાલશે, ભગવાનનું કીર્તન, ભજન, કથા, ભગવાનના દર્શન, ભગવાનનો સ્પર્શ, ભગવાનના સંતો ભક્તોના ચરણરદનો સ્પર્શ, ભગવાનનો પ્રસાદ, એ બાજુ હાલશે. પણ અસત માર્ગે એને જવાનું ઈચ્છા જ નહીં થાય, એવું થઈ જશે. એવું થતાં થતાં પછીથી એ જે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એની અંદર એ ભગવાનના સ્વરૂપ સંબંધ સ્વરૂપના સંબંધના વિચારો કરતો થાય. ભગવાન આવા છે, ભગવાન આવા છે, ભગવાન આવા છે, ભગવાન આવા છે, એમાં વિચારે, એમાં વિચારે. પ્રાણ કહેવાય, શ્વાસ એટલે પ્રાણ છે. અને પ્રાણ વશમાં થયા એટલે બધું જ વશમાં. જેનો પ્રાણ કંટ્રોલમાં આવી ગયો ને એનું બધું કંટ્રોલમાં આવી જાય. એ પ્રાણમાં જ એને ભગવાનનો મહિમા ને ભગવાનનો વિચાર કરે, કારણ કે સૌથી વધારે જીવાત્માને સંબંધ આમ જોવો ને તો હૃદય સાથે સંબંધ છે. અને આ હૃદયની અંદર જે છે પ્રાણવાયુથી આ હૃદય ધબકે છે, પ્રાણ ના હોય તો આ થાય નહીં. એટલે એની સાથે જે અહીંથી મોકલે, પેલું કેવું છે કે એક એક એવું છે કે આપણે મોઢેથી જમીએ, જમ્યા પછી પચે, પચ્યા પછી બધા રસ થાય. અને સીધી વિટામિનની ગોળીઓ લઈ લો, વિટામિન સી, વિટામિન ડી, તો બધી ગોળીઓના વિટામિન મળી જાય દવા લેવાથી, કંઈ ખાવું ના પડ્યું મળી જાય. સ્પેસમાં જાય છે એ લોકોને, ત્યાં આગળ જેટલા પોષક તત્વો શરીરના જરૂર છે એક ટેબ્લેટ લઈ લે, સ્પેસમાં આરામથી જીવે, એને રોટલી શાક ભજીયા ખાવાની જરૂર ના પડે, બધું મળી જાય અંદરથી, તકલીફ જ નહીં, નહીં નાવાની, કાંઈ નહીં. એમાં શ્વાસોશ્વાસ ભજન છે ને એ અંદરની સાઈડ ઉપર ડાયરેક્ટ પોષણ આપે છે. એ પોષણ કરવાના કારણે ભગવાનનું ધ્યાન મૂર્તિનું બહુ સરસ રીતે થાય છે. એ વાતો વિશેષ આપણે એનો ટોપિક જ્યારે કરશું ત્યારે કરશું. પણ સ્વામીને મહારાજે કહ્યું, શ્વાસ ઉચ્છવાસ ઉઠે છે એને જોઈ રહેવું, જોઈ રહેવું. પહેલાં તો જોતા જ શીખવું, શ્વાસને જોતા શીખવાનું. શ્વાસ અને ઉચ્છવાસ એને જોવાનું છે, દ્રષ્ટા થઈને જોવાનું, પોતાના શ્વાસને જોવાનો છે, પછી એમાં ભજન થાય. પ્રયત્ન કરજો, 5-7 મિનિટ, બહુ મજા આવશે. જીવન જીવવાની કંઈક દિશા બદલી જશે, આવું કરવાથી દિશા બદલી જાય આપણી, એવું થાય. જોનારો જે જીવ તેમાં સુરત રાખવી, કહેતા જાનપણું રાખવું. જે જોવાવાળો છે એમાં પણ જાનપણું રાખી મૂકવા. સ્વામીને ખુરશી નાખીએ, પોતે કમર દુખે, જાનપણું રાખવું. આવી રીતે મહારાજે સ્વામીને બધી વાત કરી. પછી એક વખત મહારાજ વાસુદેવ નારાયણના ઓરડે સભા કરીને વિરાજમાન હતા, ત્યારે નૃસિંહાનંદ સ્વામી ત્યાં ગયા. એ સમયે ભગવાને સ્વામીને બોલાવ્યા, બહુ હેતથી એક વાત કરી કે સ્વામી, આ અવસરે ભગવાનનો રાજીપો બહુ છે, બહુ રાજીપો છે ભગવાનનો. એનો કહેવાનો અર્થ એ છે કે ભગવાન સ્વામિનારાયણને અકારણ કરુણા કરીને મહારાજ પોતે કહે છે, મેં આજે મોટો મોટો પ્રતાપ વાપર્યો છે. પછી મહારાજે પોતાના અક્ષરધામની વાત કરી. તમે ઘણી વખત આ અક્ષરધામની વાત સાંભળી હશે, પણ અહીં મહારાજ થોડી જુદી રીતે કહે છે, એટલે સાંભળવા જેવી છે. મહારાજે કહ્યું કે અમે અક્ષરધામમાં બેઠા હતા ત્યારે એવો સંકલ્પ કર્યો કે અમે આગળ જેને જેને મોકલ્યા હતા તે કોઈ મુમુક્ષુને અહીં અક્ષરધામમાં મુક્ત કરીને લાવ્યા નહીં. અર્થાત મેં અનેકને મોકલ્યા પૃથ્વી ઉપર, પણ કોઈ અક્ષરધામમાં કોઈ જીવને ના મોકલ્યા. તે સારું અમે વિચાર કર્યો કે અમારે આ બ્રહ્માંડમાં જવું, તે અમારો સંકલ્પ અક્ષર મુક્તો જાણી ગયા. પછી ઊભા થઈને હાથ જોડીને પ્રાર્થના કરીને બોલ્યા, હે મહારાજ, તમે શું સંકલ્પ કર્યો છે ત્યારે અમને કહો, ત્યારે અમે અમારો સંકલ્પ મુક્તોને કહી સંભળાયો કે અમારે આ ફૂટલા બ્રહ્માંડમાં જવું છે અને ત્યાંથી જીવને અહીં લાવવા છે. મુક્તો હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, આપ જ્યારે બ્રહ્માંડમાં પધારશો ત્યારે અમારે ક્યાં જવું? ત્યારે મહારાજ કે અમે કહ્યું અમારું સ્વરૂપ અહીં તો આવું આવું જ રહેશે, અહીં બેઠા થકા અમે ફૂટલા બ્રહ્માંડમાં જવાના છે. ત્યારે મુક્તો કે મહારાજ અમને લઈ જાઉં ત્યાં, તમારા મનુષ્ય ચરિત્ર અમને જોવા મળે. ત્યારે અમે કહ્યું એ લોકમાં કામ ક્રોધાદિક વ્યાપે છે, કોઈ મુક્તની સ્થિતિ રહેવા દે એવું નથી, એવો બહુ ગુંદરિયો લોક છે, મુક્તને બંધન કરી દે એવો લોક છે, માટે ત્યાં તો સારા સારા ચોંટી જાય છે, આ લોક એવો છે. મહારાજે અક્ષરધામમાં કીધું અક્ષરધામના મુક્તોને, મુક્તો કે અમારે આવવું છે, મહારાજ કે રહેવા દો, ત્યાં તો હારામ હારો હોય એ ચોંટી જાય એવો આ લોક છે, લો
તે આપણે તો અક્ષરધામમાંથી આવ્યા ના હોય, અહીં આગળ ચોંટવાના સ્વભાવવાળા હોય તો કેટલા ચોંટીએ. અક્ષરધામમાં મહારાજ મુક્તોને ના પાડે છે કે ના આવશો, મુક્તોને હરખ છે કે અમારે મનુષ્ય લીલા જોવી છે. અહીં વળી આ જુદું જ ચરિત્ર છે, નહીં તો મુક્તો તો પહેલાં ના જ પાડતા હતા. અક્ષરાન સ્વામીની વાતોમાં છે, મહારાજે છ હેતુ જે કાર્યાની અક્ષરોડીમાં ગોપાળન સ્વામીને કીધા ત્યારે તો મુક્તો ના પાડે છે કે મહારાજ અમારું શું કામ છે. મહારાજ કે તમે ના આવો તમને ઓળખાવશે કોણ. પણ ત્યાંય મુક્તોના બહુ ભેદ હશે, જે સવિકલ્પ મુક્તો હશે ને છેલ્લી લાઇનવાળા એ બધા કહેતા હશે કે મહારાજ લઈ જાઓ ને ત્યાં થોડું તમારી લીલા જોવા મળે થોડું કંઈક. બે પ્રકારના મુક્તો હોય ને, એમાં નિર્વિકલ્પ હોય એ લોકોને તો મૂર્તિનું સુખ, થોડા સવિકલ્પવાળાને બધું થોડું જોઈએ. એટલે એવા મુક્તોએ કીધું હોય એવું લાગે છે વાત ઉપરથી. શ્રીજી મહારાજ કે એ તો મુક્ત બંધન લોક છે, ગુંદરિયો લોક કહેવાય આ લોકને. કેવો કહેવાય? ગુંદરિયો લોક. મુક્ત આવે તો એને ચોંટાડી દે તો બીજાની ક્યાં વાત રહી. ગુણાદિતાનંદ સ્વામી કે અક્ષરધામમાંથી સ્વતંત્ર આવ્યો હોય અને અહીં જો ધ્યાન ના રાખે ને તો એ પાંચ સાત જન્મ ધરે ત્યાર પાછો ધામ ભેગો થાય, એટલો બધો ચોંટાડવા વાળો આ લોક છે. તો આપણે પોતે અંતરમાં વિચારું, ક્યાંય ધામમાંથી આવ્યો હોય એવું મારા લક્ષણ ખરું? અરે ભાઈ, ધામમાંથી આવે એવું તો લક્ષણ નથી. તો આવે કાંઈ કરોડ જન્મ કે લાખ જન્મથી મહેનત કરતો એવું લક્ષણ હતું મારામાં? જો એવું જ હોત કે ખરેખરો હું એવો ભગવાનની નજીક પહોંચી જવામાં થોડુંક જ બાકી હતું એવો યોગ ભ્રષ્ટ બળિયો જીવ હોત તો જન્મથી મારા વિચારો કેવા હોત? હું જન્મ્યો અને સમજ ન થયો ત્યારથી મારા વિચારો કેવા હોત? પણ એવું કાંઈ દેખાતું નથી. એમાંય કાંઈ જન્મથી તો સમજણ આવી ત્યારે કશું સમજણ જેવું હતું જ નહીં. તો પછી મને આ બધી થોડી ઘણી ખબર પડતી થઈ તો કે સદગુરુનો યોગ થયો ત્યાર પછી થોડી ઘણી ખબર પડી, એમાંય ક્યાં અરખો આલી શક્યો? તો ખબર નહીં આ કેવું. તો આ ગુંદરિયા લોકમાં પછી આપણે જો બે ધ્યાન રહીએ તો આપણને ચોંટાડ્યા વિના ના રહ્યા, માટે સાવધાન રહેવું પડે. પછી મુક્તો કે મહારાજે કહ્યું અમારે, અમે મુક્તોને કહ્યું તમારે અમારા ભેગા આવવા જેવું નથી, ત્યાં તમે ચોંટી જશો તો ઉપાધિ, એના કરતાં અહીં અક્ષરધામમાં બેઠા અમારું સુખ લો. ગોપાળન સ્વામીને જ્યારે મહારાજે કીધું છે કે સ્વામી તમે અમારી સાથે આવો, ત્યારે ગોપાળન સ્વામી તો ચોખ્ખી ના પાડી જ પહેલાં કે મહારાજ અમારું ત્યાં શું કામ છે, તમે સર્વસમર્થ છો. ત્યારે મહારાજ કે સ્વામી તમે નહીં આવો ને તો તમે કોણ અમને ઓળખાવશે, તમે મુક્તાનંદ સ્વામીને બધા આવશો ત્યાં તમે વર્તશો તો તમારું જોઈને બીજા વર્તશે, તમે જેવું સમજશો એવું બીજા સમજશે, એટલે તમે આવો અમારી ભેગા. પણ આવી રીતે મુક્તોના પણ ભેદ છે. આવી રીતે સ્વામી અમે આ પૃથ્વી પર મનુષ્ય અવતાર ધારણ કર્યો છે અને જીવોને અમારું સ્વરૂપ ઓળખાવીએ છીએ. અક્ષરધામમાંથી અમે અહીં આવ્યા છે, કેવળ જીવોને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે. સ્વામી અમે કોઈ વખત આ પૃથ્વી પર પહેલાં આવ્યા નથી. આવું સ્વામીએ નૃસિંહાનંદ સ્વામીને કીધું અને સ્વામીને મહારાજે કીધું, સ્વામી જો આવું સમજાય અમારું સ્વરૂપ તો અહમ તરત ટળી જાય, કારણ શરીર નાશ થાય અને અમારી મૂર્તિના સુખની અંદર લોભાઈને એમાં ડૂબેલો જ રહે. અહમને ભૂલી જવું એ સંપૂર્ણ દાસપણું છે અને આવું દાસપણું સ્વામી એ ખરી મોટપ છે, માટે આવું દાસપણું તમે શીખજો, આવું સ્વામીને મહારાજે કહ્યું. પછી એકવાર શ્રીહરિ સ્વધામ ગયા બાદ નૃસિંહાનંદ સ્વામી મહારાજે કહેલી વાતોને અંતરમાં ઉતારી નિરંતર ગોપાળાનંદ સ્વામી સાથે બહુ હેત રાખતા. મહારાજે કહેલું અમારી જગ્યા ગોપાળાનંદ સ્વામી છે, એટલે નૃસિંહાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી સાથે હેત રાખતા, ગોપાળાનંદ સ્વામીમાં ગુરુભાવ રાખતા, ઘણી વાર સ્વામીને હાથ જોડીને પૂછતા મારામાં કાંઈ ખામી હોય તો કહેજો, આવું કહેતા નૃસિંહાનંદ સ્વામી. એકવાર નૃસિંહાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે પંચ વિષય કેમ ભોગવવા, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પાંચ વિષયને ભોગવ્યા વિના નારદ શંકાદિકને પણ ચાલતું નથી, જેને દેહ છે એને પંચ વિષય અવશ્ય જોઈએ, પણ એ પંચ વિષયને કેવી રીતે ભોગવવા એનો વિવેક કયો છે? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બહુ સરસ વાત કરી છે, જેમ વેરીને ઘરમાં રખાય સાકરના સીધા તો દેવાય, પણ અભાવ જીવમાં રહે
તેમ વિષય ભોગવવા ચહે જેમ વેરીને ઘરમાં રખાય સાકરના સીધા તો દેવાય. ગોપાળન સ્વામીએ કેટલું સરસ દ્રષ્ટાંત દીધું, જેમ કોઈક વેરી મોટો મનુષ્ય હોય અને પોતાને ગેર મહેમાન થાય તો એને સાકરના સીધા આપવા પડે છે પણ અભાવ સોતા આપે છે, એમ વિષય ભોગવવા ને વિશે દેહને પ્રવર્તાવવો. કેવી રીતે પ્રવર્તાવો? અભાવ સહિત. તમને થાય કે અભાવ સહિત વિષય ભોગવાય? વિષય તો ભાવ સહિત જ ભોગવાય. અભાવ સહિત વિષય ભોગવાય તો કે ભોગવાય. કારેલાનું શાક ભાવતું ન હોય અને કારેલાનું શાક આપણને થાળીમાં સંતોએ પીરસ્યું હોય અને કે આ શાક તો આટલું પ્રસાદીનું જમવું જ પડશે એટલે વિષય ભોગવાય ખરો, પણ કેવી રીતે ભોગવાય? અભાવથી ભોગવાય. અભાવથી ભાવતું નથી ને એટલે અભાવથી ભોગવાય. અમારે ઘણા પરમહંસો હોય કે કારેલાની સુગંધ જ ગમતી નથી, કારેલાની ગંધ માત્ર ગમતી, કારેલાની ગંધ જ નથી ગમતી. હવે એને કારેલું આપો તો કેવી રીતે ભોગવાય? અભાવ સહિત ભોગવાય. પણ આપણને ભાવતું હોય એવું આપે તો એ પંચ વિષય ભાવ સહિત ભોગવાય. એટલે વેરી સમજીને જો પંચ વિષયને ભોગવે તો એને બંધન કરતા થાય નહીં. બધા જ પંચ વિષયને વેરી સમજીને જો ભોગવે તો એને વાંધો ના આવે. ભગવાન સંબંધી હોય તો એ બંધન તો કરે, ભગવાનનો સંબંધ હોય તો નિર્ગુણ ભાવને તો પામી ગયું, પણ આપણા વિચારમાં જો એમાં પ્રત્યેની આસક્તિ હોય તો એ બંધન કરે. શાસ્ત્રમાં તો એવું છે, ભગવાનનો પ્રસાદ એકવાર જમો તો 6 મહિનાના ઉપવાસનું ફળ થાય. 6 મહિના ઉપવાસ કરો અને એકવાર પ્રસાદ જમો, બંનેનું ફળ સરખું, તો શું કરવું જોઈએ? શું પસંદ કરીએ આપણે? આપણે કયો ઓપ્શન? 6 મહિના ઉપવાસ પસંદ કરીએ, દરરોજ પ્રસાદ, કે 6 મહિનાના ઉપવાસનું ફળ મળે તો શું વાંધો છે? હવે તમે વિચારો, આપણે બધા ભગવાનના ભક્તો છીએ, ભગવાનને ધરાઈને જ પ્રસાદ લઈએ છીએ, તો 6 મહિનાના ઉપવાસનું ફળ આપણને થવું જોઈએ? આપણને મનાય છે કે 6 મહિનાના ઉપવાસનું ફળ થાય? કેમ નથી મનાતું? કારણ કે આપણે પ્રસાદને પ્રસાદના રૂપમાં નહીં, આસક્તિના રૂપમાં ગ્રહણ કરીએ છીએ. પ્રસાદને આપણે અલગ અલગ જાતની વાનગી રૂપે લઈએ છીએ, પ્રસાદના રૂપમાં નથી લેતા. જો પ્રસાદના રૂપમાં લઈએ ને તો એ 6 મહિનાના ઉપવાસનું ફળ ચોક્કસ કરે. તમે કોઈને એવું કહો, જમીન આમ ઓડકાર ખાધો હોય જમાડીને, તમે એમ કહો 6 મહિના ઉપવાસ કર્યા, 6 મહિના ઉપવાસ કર્યા, એટલે કે ભાઈ હમણાં જ જમીન આવ્યો છે. પણ જો તમે પ્રસાદના રૂપમાં આપણે લીધું છે 6 મહિના ઉપવાસ, કોઈ જગ્યાએ પ્રસાદ લેતા લેતા ભગવાનના સ્વરૂપ સિવાય, ભગવાનના મહિમા સિવાય, આવા મોટા મહારાજ એનો મને પ્રસાદ એ સિવાય આવું થાય તો કે થાય? કોઈ મોટો વ્યક્તિ હોય આ દેશની અંદર, કોઈ મોટો વ્યક્તિ કહેવાતો હોય, પ્રેસિડેન્ટ કહેવાતો હોય, બીજો કોઈ કહેવાતો હોય, કોઈ મોટું ખાતું સંભાળતો હોય દેશનું એવો કહેવાતો હોય, એ અચાનક આપણા ડોર ઉપર આવી જાય અને અચાનક આવીને એવું કહે કે મારે બીજું કાંઈ નહીં, થોડી વાર અહીં બેસવું છે તમારી વચ્ચે, કાંઈ એને કરવું નથી, હા, આપણું પાણી પીવું નથી, આપણી આપણો આરે જોઈતો નથી, કાંઈ નહીં, એ આવી એટલું જ કે આ સભામાં મારે થોડું બેસવું છે આ હોલની અંદર, બસ. આપણા બધાની વૃત્તિઓ શું થઈ જાય? અહીં આવીને કોઈ આ દેશનો મોટો વ્યક્તિ, આ સામાન્ય અહીંયા આગળ ખુરશી પર બેસી જાય, એ કે મારું કશું જ નહીં, મારે બસ અહીં રોકાવું છે 1 કલાક, મારી કોઈ જાહેરાત ના કરશો, હું આવ્યો છું આ. આપણે બધાની વૃત્તિ ભગવાનને આપણે સૌથી મોટા જાણીએ છીએ ને, તો પણ આપણી વૃત્તિમાં એમ થઈ જાય, હું કથા કરતો થોડી વાર કથા બંધ કરીને કોકને બોલાવીને કહો, ભાઈ પૂછજો પાણી કંઈ પીવું છે, હાર તો પહેરાવો, સાહેબને કહો ફોટો લઈ લે, આપણે ખ્યાલ આવે કે મંદિરમાં આવા મોટા માણસ આવ્યા હતા. આપણી વૃત્તિઓ તરત જ એ બાજુ ખેંચાવા લાગે, પરમાત્માની મોટપ ભૂલાવા લાગે. હા, મહારાજે કહ્યું વ્યવહારે કરીને મોટો છે એને એ રીતે આદર આપવો, એવી આજ્ઞાના અનુસંધાને જો આપણે કરીએ છીએ તો કોઈ વાંધો નથી. પણ આપણને ભગવાન ભૂલાઈ જાય અને ભગવાનની મોટપ એ વ્યક્તિ અહીં આવ્યો છે એટલે ભગવાનની મોટપ એવું આપણને મનાવા લાગે, એ આપણે કેટલું ભગવાનને નીચા ઉતારી દીધા કહેવાય. આવી બધી સમજણો
ઘણી બધી અણસમજણો આપણામાં હોય, એ અણસમજણનો આપણે જેટલો ત્યાગ કરીએ એટલો ભગવાનનો મહિમા આપણને વિશેષ સમજ્યા કહેવાય. એટલે ભગવાનનો મહિમા ફક્ત બોલવાથી નથી સમજાતો, શ્રવણથી નથી સમજાતો, બહુ મનન કરીએ, બહુ ઘૂંટીએ ને ત્યારે સમજાય. પછીની થતી જે ક્રિયા છે ને ભગવાનની આજ્ઞાપૂર્વક થતી હોય, પણ આપણે કોઈક જગ્યાએ અંજાઈ જઈએ એવી રીતે ન થાય. માટે પંચ વિષયને સ્વામી કહે છે આવી રીતે ભોગવવા. પછી ગોપાળાનંદ સ્વામી એક વાત કરી કે સ્વામી, માહિલા વિષય ને બહારના વિષય બંનેની એકતા છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વડે ભોગવાય છે, તે બે ઇન્દ્રિયોની એકતા થાય છે ત્યારે વિષયને પામીને જીવને તેનો તીવ્ર વેગ લાગે છે. કર્મ ઇન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બેનો જ્યારે એક સાથે સમન્વય થઈ જાય ને ત્યારે જીવને પછી બહુ મજા આવે વિષય ભોગવવાની, એનો હેવાયો થઈ જાય જીવ. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય જેમાં પ્રવર્તી જાય ને સાથે, એનો હેવાયો થઈ જાય. અર્થાત જીવ બહારથી વિષયનો યોગ રાખે તો અંદર ન હોય તો પણ આવી જાય. જેમ કે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ ભાવતી જ ના હોય પણ રોજ ખાવા માંડે ને તો એનો હેવાયો થઈ જાય, રોજ એને જોઈએ જ એવું થઈ જાય. કોઈ વ્યક્તિ તીખું જમે છે, મોડું જમતો થઈ જાય મહિનો બે મહિના, પછી એને તીખું જમાય જ નહીં એવો થઈ જાય, પછી એને મોડું જ જોઈએ. જીવ એવો ટેવાઈ જાય વિષયના કારણે. બહારથી વિષય ભોગવે તો અંદર પાશ લાગી જાય. તે વેગ પ્રથમ મુખ્ય ઇન્દ્રિયોમાં લાગે તેથી સર્વે ઇન્દ્રિયો તેને અનુસરે. પછી એ વિષયના વેગને ઢીલા પાડવા માટે જ્ઞાનેન્દ્રિય અને કર્મ ઇન્દ્રિય બેયને ભેગી થવા દેવી નહીં તો વિષયના વેગ મોડા પડી જાય. હવે તેના પૃથક પૃથક ઉપાયો કહે છે સ્વામી, કહે છે નૃસિંહાનંદ સ્વામીને, જેને કરીને જ્ઞાન થાય એવી આંખ નાક કાન જીભ ને ત્વચા આ જ્ઞાન ઇન્દ્રિયો છે. હાથ પગ મુખ શિશ્ન અને ગુદા આ કર્મ ઇન્દ્રિયો છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ અંતઃકરણ છે. બાહ્ય શબ્દો જે સાંભળીએ છીએ તે રાગે કરીને સાંભળીએ કે રાગે કરીને બોલીએ તો તેનો ભાવ અંતઃકરણમાં ઉતરી જાય. પછી બહારથી કાન ઇન્દ્રિય દ્વારા શબ્દ અંતઃકરણમાં ઉતરી મનનથી જીવમાં સાક્ષાત્કાર થાય તેની કેમ ખબર પડે? તો વાક ઇન્દ્રિય દ્વારા રાગે સહિત બોલાય ત્યારે બીજી ઇન્દ્રિયો અંતઃકરણને જીવ સર્વે તદાકાર ભાવને પામી જાય એમ થાય ત્યારે વિષયનો તીવ્ર વેગ જાણવો, પછી એ પૂરેપૂરા ભોગવ્યા વિના રહી શકે નહીં. એકવાર કાનથી વાત સાંભળી અને અંદર પડી ગઈ, હૃદય સુધી પહોંચી કે આવો વિષય છે, એ વિષય ભોગવવા માટે પછી જીવ તીવ્ર બને. આજે તો આ જમવાનું બનાવ્યું છે, આજે તો આ જોવા જવાનું છે, આજે તો આ સાંભળવાનું છે, આજે તો આવો ગંધ લેવાનો છે, એ વાત અંદર પડીને હવે વિહવળ થાય વ્યક્તિ અને પછી એ વિષય ભોગવવા માટે દોડે. માટે સ્વામી ગોપાળન સ્વામી કહે છે પંચ વિષયમાંથી પ્રીતિને તોડવી, અને ભગવાને પંચ વિષયની જાળ જ બિછાવી છે. આ જગત આખાને બાંધી રાખવા માટે એક જ જાળી કાફી છે. પંચ વિષય કી જાલ બિછાઈ બંધન રચિયા બારી લાલચ મેં સબ જીવ ફસાયે નિકલને કી નહીં બારી અહો પ્રભુ અચરજ માયા તુમારી. બારી રાખી નથી, ક્યાંથી નીકળવું ખબર જ નથી કોઈને. બ્રહ્મા શિવ ઇન્દ્ર આ લોકોને બારી નથી મળતી, આ બ્રહ્માંડના અધિપત્યોને બારી નથી મળતી. બોલો આપણે તો એની બારીઓની કેટલી ઊંડી બારીઓમાં બેઠા છે અને ઠેક એ લોકો બ્રહ્માંડના કિનારાઓ પર બેઠા છે. કિનારાઓ પર એ લોકોના ફ્લેટ છે, બ્રહ્માંડની બોર્ડર ઉપર ફ્લેટ છે, તોય એમને નથી ખબર કે આમાંથી કેમ નીકળવું. એમનાથી સૌથી નજીક જાળી છે તોય નથી ખબર. આપણી ઉપર તો જાળીની જાળીઓ 1000 જાળીના થપ્પા છે, એની ઉપર એક જ જાળી છે. આ લોકો ઉપર તો એક ઐશ્વર્યની જાળી છે. બ્રહ્માદિક ઈશ્વરો પર ઐશ્વર્યના રાગરૂપી એક જ જાળી છે. આપણે તો કેટલા પ્રકારના રાગ ગમતા થાકી જાય, અહીં રાગનું લિસ્ટ કરે ત્યાં નવો રાગ ઉત્પન્ન થઈ ગયો હોય આપણે, એટલી જાળીઓ છે. પણ બ્રહ્માનંદ સ્વામી કહે છે જીસ પર કૃપા હોય તુમારી સોજન ઉતરે પારી બ્રહ્માનંદ શરણ મે આયો લીજે મોય ઉગારી અહો પ્રભુ અચરજ માયા તુમારી. બ્રહ્માનંદ સ્વામી કે પ્રભુ મને ખબર છે બારી છે જ નહીં, પણ હું તમારા શરણમાં આવેલો છું, મને ઉગારી લેજો. ભગવાનની શરણાગતિ એ પંચ વિષયમાંથી બચાવી શકે છે,
बाकी पंच विषय माथी कोई बात आपने बचावी शके एवी नथी। हवे स्वामी ना छेल्ला बे चरित्र छे, बस आजे स्वामी नु आख्यान आपणे पूर्ण करवानु छे। नुसियानंद स्वामी गठपुर मा हता, लखु कंदोई करीने एक हरिभगत, एने स्वामी मा बहु हेत। स्वामी पासे आवीन बेसे, स्वामी पासे आवीन वातो सांभळे, स्वामी पासे महाराजना चरित्र सांभळे, स्वामी पासे ध्याननी रीत शीखे। लखु कंदोई प्रत्येक स्वामी ने पण हेत, अने लखु कंदोई ने स्वामी मा गुरु भाव। लखु कंदोई नी स्थिति थोड़ी गरीब हती, एटले बीजा बधाय भक्तो स्वामी ने एवुं के स्वामी तमे महाराज ने प्रार्थना करो ने के लखु कंदोई नो व्यवहार सुधरे। हवे लखु कंदोई पासे पैसा ज नहीं, कंदोई नो धंधो पण हरखो आले नहीं। एमां स्वामीए पूछ्यु के लखु तने कंई बनावता आवडे? स्वामी बधुं आवडे, गांठिया आवडे, पेंडा आवडे, पण कंई स्वामी महाराजनी होय इच्छा छे, प्रारंभमां कंई रूपिया मळता नथी। हमना तो स्वामी हाव स्थिति मारी खराब छे, पण स्वामी महाराजे रोटला दीधा छे, पेट तो भराई जाय छे, गमे ते रीते देह टके छे। स्वामी के लखु एक काम कर, तारे रोज पासेर गांठिया अगर पेंडा निरंतर लावा। हवे जेनी पासे पैसा ना होय एने तमे पासेर गांठिया ने पेंडा लावा को तो एने केवुं लागे, पण लखु ने एवो विश्वास स्वामीए माग्या छे एटले लखु गांठिया ने पेंडा लई आवे, कई एक वस्तु स्वामी ने आपे। स्वामी एने रोज महाराज ने धरावे अने महाराज ने धरावीने स्वामी पोते ना जमे, पण स्वामी शुं करे, कोई सारो साधु अथवा सारो हरिभगत देखाय ने एने स्वामी आपी दे के ले आ जमी ले, पण पोते क्यारे जमता नहीं। पछी पोतानो सेवक, पछी पोताना सेवके कह्युं, नारायण वल्लभ दास करीन स्वामीनो साधु हता एक, एमना शिष्ये नृसिहानंद स्वामीने एक वखत कीधुं के हे स्वामी तमे जमता नथीन बीजाने आपी दियो छो, लखु कंदोई बिचारो गरीब छे, ए क्यां सुधी आवी रीते रोज लावशे, केम तमे मगावो छो? स्वामी त्यारे मन बंद हसवा लाग्या। आ सई समजवो कठन काम, आ सई समजवो कठन काम, तेमा बुद्धि नो नहीं कोई काम, तेमा बुद्धि नो नहीं कोई काम, मोटा पुरुष नो जे अभिप्राय, मोटा पुरुष नो जे अभिप्राय, अनुग्रह की ते अपमाय, अनुग्रह की ते अपमाय, अनुग्रह की ते अपमाय, अनुग्रह की ते अपमाय। आसई समझवो कठन काम, तेमा बुद्धि नु नहीं कोई काम। मोटा पुरुष ना आसई ने समझवो, भगवान ना आसई ने समझवो, एमा बुद्धि क्यारे पण काम लगाड़ी, गम्मे एटली बुद्धि होय, मोटा नो आसई न समझाय। नृसिहानंद स्वामी नो आसई केवी रीते समझी शकाय? नारायण वल्लभ दास ने स्वामी कहे छे, नारायण वल्लभ दास मारे लखु ने गरीब नथी रहेवा देवो, मारे लखु ने लोटको करवो छे। स्वामी एवो शब्द वापरे, लोटको एटले एने खरे खरो तवंगर करवो छे, उभो रही शके समाज में एवो करवो छे। मारे रोज एनी पासे, माटे एनी पासे रोज पेंडा मगावु छू, हूँ नथी खातो, आ तो महाराज ने धरावीने बीजाने आपू छू। पछी स्वामीना आशीर्वाद थी लखु कंदोई मोटा आसामी थया, आखो संप्रदाय जाने छे आम मोटा पुरुषनी सेवानु फळ, आलोक अने परलोक बेय लोक सुधारे छे। आजे पण लखु कंदोईनो परिवार मुंबई कांदीवली विस्तारमां रहे छे अने बधाई सत्संगी छे, अने एवुं माने छे कि अमारा परिवार माटे नृसिहानंद स्वामीए कह्युं हतुं तमारी सात पेढ़ी सुधी सुख साहेबी रहेशे, ए संतना प्रतापे अमे सुखिया छीए। आम साधु जोड़ी मागे तो पण अनेकनु कल्याण करे छे, भगवानना साचा साधु छे, ए जोड़ी मागे ने तो जीवनु कल्याण करे। स्वामी ने कंई खबर नहोती, एवुं नहीं, माटे समझी राखवुं।
જમે નહીં પોતે મોટા સંત, બીજાને જમાડવામાં રાખે ખંત. જમે નહીં પોતે મોટા સંત, બીજાને જમાડવામાં રાખે ખંત. સુખ બીજાને વહેંચી આપે, સુખ બીજાને વહેંચી આપે, દુખ પોતાને માથે રાખે, દુખ પોતાને માથે રાખે. જમે નહીં પોતે મોટા સંત, બીજાને જમાડવામાં રાખે ખંત. સુખ બીજાને વહેંચી આપે, દુખ પોતાના માથે રાખે. ભગવાનના જે મોટા પુરુષો હોય છે એની ક્રિયા, એનું જીવન, એનું વર્તન ઓળખવું ઘણું મુશ્કેલ હોય છે. આપણા જેવા અનેક મુમુક્ષુઓને માથે જે વિઘ્ન આવવાના હોય, આપણા જેવા અનેક મુમુક્ષુઓના માથે દુઃખ આવવાના હોય, એ દુઃખને મોટા પુરુષો પોતે ભોગવે છે. આપણા દોષોને પોતે ગ્રહણ કરીને આપણને નિર્દોષ બતાવે છે, નિર્દોષ બનાવે છે, અને પોતે દોષી ઠરીને અનેક દુઃખોને ભોગવે છે. એવું તો અનેક મોટા પુરુષોની ઘટનાઓ પૂર્વેની પણ છે, આજે પણ હોય, ભવિષ્યમાં પણ રહે. કારણ કે મોટાનું જીવન અગરબત્તી જેવું છે. પોતે બળવું, સુગંધ બીજાને દેવી. પોતે રાખ થવું, બીજાને લાખ ના કરવા. આ મોટાનું લક્ષણ છે. પોતે રાખ ના થવું, બીજાને લાખ ના કરવા. પોતાના જીવનને સંપૂર્ણ રીતે વાપરી નાખવું બીજા માટે, બીજાનો ઉપયોગમાં આવી જવું, પોતે કોઈનો ઉપયોગ ના કરવો. આ મોટાનું જીવન હોય છે. વિરસે દ્વારા જ્ઞાનજીવનદાસજી સ્વામી 10-10 કિલોના માલપુડા પોતે ઉતારતા, 20-20 કિલોના ઉતારતા, પણ ક્યારેય માલપુડો પોતે ખાતા નહીં, ક્યારેય નહોતા ખાતા. પોતે રોટલો ઘડે અને રોટલોને છાશ જમી લે, પણ માલપુડા ઉતાર્યા હોય સ્વામી મોઢામાં ના મૂકે. કોઈ બહુ પ્રાર્થના કરે, બહુ કે સ્વામી મારી રસોઈ છે જમો, તો એક એમાંથી લઈને મોઢામાં મૂકે, લે બસ તારું જમી લીધું. આ મોટા સાધુ જીવોના કલ્યાણને અર્થે. અંતકાળ આવ્યો ત્યારે સ્વામીનો ઇતિહાસ એવું કહે છે કે અંતકાળે સ્વામીને એટલી બધી તકલીફ પડી કે સ્વામીનો જાડો કાઢવો પડે, હાથ નાખીને જાડો કાઢવો પડે. વિરસે દ્વારા જ્ઞાનજીવનદાસજી સ્વામીની વાત કરું છું. આટલી તકલીફ. ત્યારે કોઈએ પૂછ્યું, સ્વામી તમે આટલા બધાના દુઃખ દૂર કર્યા અને તમારે આટલું બધું દુઃખ કેમ? સ્વામી કે મેં બધાના લીધા ને એટલે મારે આવું છે, મેં બધાના લીધા એટલે મારે આવું છે. મારા આશીર્વાદથી બધા સુખિયા થયા, પણ એના પ્રારંભ મેં લીધા. એમ મોટાના અભિપ્રાયને કે મોટાના જીવનને માપવું એ જીવની કોઈ તાકાત જ નથી. ક્યારેય પણ કોઈ પણ મોટા પુરુષ જેની અંદર આપણને શ્રદ્ધા ને વિશ્વાસ હોય કે આ ખરેખર મોટા છે, એના કાર્યથી આપણને વિશ્વાસ આવ્યો હોય, એના અનુભવથી આપણને વિશ્વાસ આવ્યો હોય, એવાના જીવનને કોઈ માપદંડથી માપી નથી શકાતું. કારણ કે એ શા માટે આવું દુઃખ ભોગવતા હોય, શા માટે આમ કરતા હોય, શા માટે એને આમ થયું હોય, આપણને એ કેલ્ક્યુલેશન કોઈ દી બેસે નહીં. પણ વાત એટલી નક્કી છે, જીવોનું જે છે એ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો પોતાનું પ્રારબ્ધ બનાવીને ભોગવે છે. એનું પ્રારબ્ધ છે એ પોતાના માથે લે છે. કોઈ સદગુરુ આપણને શરણે લે છે ને, ત્યારે સદગુરુ કોઈ કંઠી પહેરાવે છે ને આપણને શરણાગત કરે છે, ત્યારે એમ ના માનવું કે આ બહુ સસ્તી કંઠી પહેરાવી દીધી છે. ખરેખર જો સમર્થ પુરુષ હોય, હા શિષ્યોની ભૂખ હોય ને ખાલી પેલું ઘરડા બળદને ગાલી નાથ, ગુરુ કર્યા ગોકળી નાથ, એની વાત નથી. પણ સમર્થ પુરુષ હોય, કોઈ ખરેખર સંત પુરુષ હોય, અને એ આપણને પોતાનો શરણાગત બનાવે છે, એટલે કે ભગવાનનો શરણાગત બનાવે છે, અને પોતે મીડિયેટર તરીકે રહે છે, અને એ ભગવાનને કહે છે પ્રભુ આના જેટલા ગુનાઓ હોય એને જે સજા ભોગવવાની હોય મને આપજો, પણ આને ચોખ્ખો કરીને તમારા ધામમાં લેજો. આવા મોટા પુરુષો જ્યારે આવું પોતાના માથે લે છે ને,
ત્યારે એને અનેક પ્રકારનું કેટલું બધું જીવનમાં સહન કરવું પડે છે. આપણે કેટલું બધું આડાઅવળા સ્વીચો દબાવતા હોય તોય સત્સંગમાં આલ્યા જ જતા હોય, એનું શું કારણ? જીવને એટલું તો ખબર પડવી જોઈએ કે હું આડી અવળી સ્વીચો દબાવું છું, દબાઈ જાય છે, છતાંય હું સત્સંગમાં આલ્યા કરું છું. આવું તો થાય નહીં કોઈ દી, મારો એક્સિડન્ટ થઈ જ જવો જોઈએ, પણ નથી થતો. એનું કારણ એક છે, કોઈક અદ્રશ્ય શક્તિ આપણને જાળવે છે. કોઈ અદ્રશ્ય એવા મોટા પુરુષનું પરિબળ આપણને એવા ઊંચા રાખે છે કે આપણો એક્સિડન્ટ થવાનો હોય તો ઊંચા કરીને બાજુ પર લઈ લે, જેનાથી આપણે બચી જઈએ, આપણને કલ્યાણના માર્ગમાં વિઘન ના આવે. એ પોતે ઘા ખાઈ લે છે અને આપણને મલમ લગાવી અને ઊંચા ગુલાબની પાંખડી પર રાખે છે. ભગવાનને મોટા એવા હોય છે, માટે એના ઋણમાંથી ક્યારેય કોઈ જીવ મુક્ત નથી થઈ શકતો. આવા નૃસિંહાનંદ સ્વામી એમનો છેલ્લો પ્રસંગ છે જીવનનો. નૃસિંહાનંદ સ્વામી ગઢપુરમાં હતા, આવી રીતે લખું, કંદોઈને અતિ સુખ્યો કર્યો. પછી સ્વામીના જીવનમાં તો આવું ઘણું બધું ઘટ્યું કે સ્વામીના સંકલ્પથી બળદ જેવા પશુઓનો ઉદ્ધાર થયો, નિર્ધર ધનવાન થયા, રોગી નિરોગી બન્યા. આવા સમર્થ સંતતા ગામડે ગામડે ફરીને અનેકને સત્સંગ કરાવ્યો, શ્રીહરિના રંગે રંગતા, આજ્ઞા અને સર્વોપરી ઉપાસનાની દ્રઢતા કરાવતા, અનેકના ભક્તોના અંતરમાં મૂર્તિ દેખાતી સ્વામીના વચને, સિદ્ધ યોગી સંત હતા. સ્વામીને અંતિમ અવસ્થામાં ઘણા વર્ષ સુધી હરસનું મહાદુઃખ રહ્યું હતું, હરસ. છતાં આ દુઃખને નહીં ગણીને તેઓ સત્સંગની અનેક પ્રકારની સેવાઓ કરતા. ભગવત બળે દેહને તૃણ જેવું ગણતા હતા. એકવાર આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની સાથે 1907 સ્વામી બુરાનપુર શહેર બાજુ ફરવા ગયેલા. ત્યાં વિશાળ શોભાયાત્રા નીકળી બુરાનપુર શહેરમાં. આચાર્યશ્રીને સ્વામીનો બહુ મહિમા હતો, એટલે એમને એવું વિચાર્યું કે શ્રીહરિને મળેલા આવા સમર્થ સંત નૃસિંહાનંદ સ્વામી છે તો એમના બધાને દર્શન થાય. કેવી સમજણ હતી, આ સાધુના બધાને દર્શન થાય એવા હેતુથી હાથી ઉપર સ્વામીને બેસાડ્યા. શોભાયાત્રા ચાલુ હતી અને રસ્તામાં અચાનક હાથી ભડક્યો. હાથી તો ગમે ત્યારે ગાંડો થાય, હાથી ગાંડો થયો, ભગવાનની ઈચ્છાથી ગાંડો થયો. સ્વામી હાથી ઉપરથી નીચે પડી ગયા. સ્વામીના શરીરે થોડું વાગ્યું, મૂર્છા આવી ગઈ. 2 કલાકે મૂર્છામાંથી જાગૃત થયા અને સ્વામી એટલું બોલ્યા, આ સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ અનંત મુક્તો સાથે મને ધામમાં તેડવા આવ્યા છે અને હું તેમના અક્ષર ધામમાં જાઉં છું, મારી પાછળ કોઈ રડતા નહીં, ભજન કરજો. આમ કહીને સ્વામીએ ભૌતિક દેહનો ત્યાગ કર્યો. બુરાનપુરની અંદર ભૌતિક દેહનો સ્વામીએ ત્યાગ કર્યો. આપણને એક આશ્ચર્ય લાગે, જે સંત ભગવાનના સ્વરૂપનું ધ્યાન આટલું કરતા, જે સંત ભગવાનના સ્વરૂપમાં આવા ડૂબેલા રહેતા, જેને ભગવાન શ્રીહરિએ પોતાની પાસે બેસાડીને આટલી આટલી વાતો કરેલી, ભગવાનનું જે કાર્ય છે ને, એમાં જે શંકા ન કરવી, ભગવાનના કાર્યમાં કોઈ દિવસ અનિશ્ચયના ઘાટ ન કરવા, એ આપણા માટે સૌથી અગત્યની વાત છે. માની લો આપણે નૃસિંહાનંદ સ્વામી જ્યારે પૃથ્વી પર છે એ જ સમયે આપણે પણ સ્વામીની સાથે જ છીએ. સ્વામીએ જે મહારાજનો રાજીપો લીધો હોય, ગોપાળન સ્વામીનો સમાગમ કર્યો હોય, સ્વામીએ જે પોતે પરચા પૂર્યા હોય, તો એ બધાય આપણને નજર સમક્ષ તરતા હોય અને એવા મોટા સાધુ હાથી ઉપર બેઠા હોય સવારીમાં અને હાથી ગાંડો થાય અને હાથી ઉપરથી હેઠા પડે ને ધામમાં જાય, ત્યારે આપણને ભગવાનનો જે વિશ્વાસ રહ્યો કે આવા મોટા સાધુ તો આગલે દિવસે કેમ ના કીધું કે હું કાલે ધામમાં જવાનો છું હાથી પરથી પડીને, કઈ નક્કી નથી. ભગવાનને આ દેહ ક્યારે કેવી રીતે કેમ મુકાવો છે એનું કશું જ નક્કી નથી, પણ વાત એટલી છે, પોતાના આશ્રિતનો દેહ પર્વત ઉપરથી પડે, પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, સર્પ કરડે, એક્સિડન્ટમાં જાય કે કોઈ પણ રીતે જાય, કોઈ આપણને ગોળી મારી દીધી ના દેહ પડે, તો પણ ભગવાન શ્રીહરિનું વચન છે, અંતકાળે મારે લેવા આવવું. ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં છે, પ્રાણવલ્લભાદિકને મહારાજે કીધેલું, તું કૂવે પાણી ભરવા જઈશ ને કૂવામાં પડીશ અને પછી હું તને લેવા આવીશ. 1 મહિના પછી તારો વારો છે કૂવામાં પડવાનો.
આપણને કહી ગયા હોય તો આપણે કૂવે જઈએ જ નહીં તેથી. ભગવાને વેઇટ કરે એટલે આપણને તો ઉપાડવાના હોય જે જગ્યાએથી ને એ જગ્યાનું એડ્રેસ આપ્યા વિના બીજું એડ્રેસ દેવું પડે, નહીં તો તેથી ઘરની બહાર જ ના નીકળીએ. ભગવાને વેઇટ કરે ત્યાં બેઠા બેઠા, ઘરમાં બેઠા બેઠા કહીએ ઠેક અક્ષરધામમાં પગવું છે, ઠેક પગવું છે, ઓરાધામમાં રહેવું નથી. તો મહારાજ કે હું તો બેઠો છું વેઇટ કરીને, આવી તો દીકરા બહાર. તો કે ના, આ તો આપણે આ બધું માસ્ક ને બધું કેમ પહેરીએ છીએ, કારણ કે મહારાજ કહ્યું પાંચ દી મોડા મરવું, પાકા થઈને મરવું, એટલે આપણે તો એટલે પહેરીએ છીએ. આપણે એવું છે કે અત્યારે કાચા છીએ હજુ, બરાબર. હા, અમે એટલે ડિસ્ટન્સ રાખીએ છીએ, ભાઈ અમારી નજીક વહેલા ના આવશો, બાકી અમારે હવે શું અહીં લેવાનું છે. પણ એટલા માટે કે પાંચ દી મોડા મરવું છે, પણ કેવા થઈને મરવું છે, પાકા થઈને, એટલે પહેરીએ છીએ. બાકી આપણે બધાને જવું છે ક્યાં, ક્યાં જવું છે? તો વહેલી ફ્લાઇટ બોલાવી હોય તો શું કરવું પડે? આ બધું કાઢ નાખવું પડે, ફ્લાઇટ વહેલી આવી જાય. પણ આપણને ખબર છે કે મહારાજે વચનામૃતમાં કીધું, મહારાજને ખબર હતી કે મારા ભક્તોને થોડું વધારે રહેવું પડશે તો કંઈક તો બહાનું આપવું પડશે ને. પાંચ દી મોડા મરવું, પણ પાકા થઈને મરવું. નૃસિંહાનંદ સ્વામીનો આવી રીતે દેહ છૂટ્યો છે. આવા નૃસિંહાનંદ સ્વામી સતત સ્વામીને જેવું સ્મૃતિનું તાન હતું, સંઘ શુદ્ધિને ઉપાસના શુદ્ધિ સ્વામીને મહારાજે જેવી સમજાવી, સ્વામીએ જેવો ખપ રાખ્યો ને ખટકો રાખ્યો, એવું આપણા જીવનની અંદર આવે એવી આપણે સદગુરુ નૃસિંહાનંદ સ્વામીના ચરણોમાં, મહારાજના ચરણોમાં, પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. અહીં આગળ છેલ્લી કડીઓ છે. દેહ મુકવાની રીત ન્યારી, તેને સમજવી મને ધારી, અકસ્માતે દેહ મૂકે મુક્ત, પણ રહે હરિની સેવાએ યુક્ત. અકસ્માતમાં દેહ મુકાય તોય ભગવાનનો ભક્ત છે, ભગવાનની સેવામાં જ જાય. આપણે આપણા અક્ષર નિવાસી મામાનું આખ્યાન જાણીએ છીએ, આખું એ આપણે જે તે સમયે કીધેલું છે. કેટલી દિવ્ય ઘટના, કેટલી દિવ્ય ઘટના. પણ એમાંય મનુષ્ય ભાવ જેને આવતો હોય, એમાંય પણ જેને માઈક ભાવ આવતો હોય એને તો બીજું સૂજે. અંતકાળ સમુદ્ર સરીખો, મોટા મોજા ઉછળે તેવો તીખો. અંતકાળ સમુદ્ર સરીખો, મોટા મોજા ઉછળે એવો તીખો. એક હરિનું શરણું તારે, સ્વરૂપ નિષ્ઠા સંશયોને મારે. એક હરિનું સ્વરૂપ તારે, સ્વરૂપ નિષ્ઠા સંશયોને મારે. અંતકાળ સમુદ્ર સરીખો, અંતકાળ સમુદ્ર સરીખો. મોટા મોજા ઉછળે તેવો તીખો, મોટા મોટા ઉછળે તેવો તીખો. એક હરિનું શરણું તારે, એક હરિનું શરણું તારે. એક હરિનું શરણ સ્વરૂપ નિષ્ઠા સંશયોને મારે, સ્વરૂપ નિષ્ઠા સંશયોને મારે, સ્વરૂપ નિષ્ઠા સંશયોને મારે, સ્વરૂપ નિષ્ઠા સંશયોને મારે. ધન્ય ધન્ય ઓળખાવ્યા સંત, ધન્ય ધન્ય ઓળખાવ્યા સંત. જે ઠરેલા મૂર્તિ માં મહંત, જે ઠરેલા મૂર્તિ માં મહંત, જે ઠરેલા મૂર્તિ માં મહંત, જે ઠરેલા મૂર્તિ માં મહંત. તેના ગુણો ગાય આજ મુને, તેના ગુણો ગાય આજ મુને, તેના ગુણો ગાય આજ મુને, તેના ગુણો ગાય આજ મુને. આનંદ માં તો નથી સાચું કહુને, આનંદ માં તો નથી સાચું કહુને, આનંદ માં તો નથી સાચું કહુને, આનંદ માં તો
નથી સાચું કહું ને, આનંદ માં તો નથી સાચું કહું ને, આનંદ માં તો નથી સાચું કહું ને. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, આજનો ભાદરવા સુદ ચતુર્થીનો દિવસ છે. ગણેશ ચોથ, ગણેશજીને લાડવા ધરાવવાના, ગણેશજીનું પૂજન કરવાનું. ભગવાન શિવ અને પાર્વતીજીના એ પુત્ર છે શિવજી, કૈલાસ પર્વતની ગુફાઓમાં તપ કરવા ગયેલા અને ત્યારે પાર્વતીજીના બે સખીઓ જયા અને વિજયા, અને પાર્વતીજીને કહ્યું કે આ શિવજીને તો કેટલા બધા પાર્ષદો છે, નંદી આદિક બધા પાર્ષદો છે, અને તમારે કોઈ નહીં, એક આપણો અંગત એક સેવક તો રાખવો પડે. ત્યારે પાર્વતીજીએ પોતાનું શરીર લગાવવાનું જે ઉપટણ હતું, એટલે સ્નાન કરવા માટે સુગંધી જે દ્રવ્ય ચોપડવાનું હોય, એમાંથી એક મૂર્તિ બનાવી એમાં પ્રાણ મૂક્યા, અને એ પ્રાણ મૂકે એમાંથી એ છોકરો જે પ્રગટ થયો એનું નામ વિનાયક પાડવામાં આવ્યું. પાર્વતીજીએ કીધું તારે આ ચોકી પહેરો કરવો, કોઈ નહીં અંદર આવવા દેવા નહીં. શિવજી અનેક ઘણો સમય પછી તપ કરીને પાછા આવતા હતા, ત્યાં છોકરો બેઠેલો જોયો, અંદર જવા દેતા નથી. શિવજીને રોકે છે. શિવજી કે ભાઈ કૈલાસ મારું ધામ અને મારા જ ધામમાં તું મને રોકવાળો કોણ? ઓલો કે મારી માએ ના પાડી છે. શિવજીને તો ત્રીજી આંખ ખુલી, ત્રિશૂળ છોડ્યું, ગળું ઉડાડી દીધું. શનિની દ્રષ્ટિ પડી આ બાજુ પર, માથું બળી ગયું. પાર્વતીજીને ખબર પડી, પાર્વતીજી રોવા માંડ્યા શિવજીને કે મને મારો પુત્ર પાછો આપો. એટલે શિવજી પછી કે હવે તો આનું માથું તો મસ્તક તો બળી ગયું છે, નવજાત એક હાથની વિયાનેલી અને એનું જે બચ્ચું હતું એનું માથું લાવીને આ શરીર સાથે જોઈન્ટ કરવામાં આવ્યું. ત્યાં આગળ તો થેરાપી એવી હશે, ઓપરેશન થિયેટર તો જરૂર ના પડે કૈલાસમાં. તો શિવજીના તપ દ્વારા સજીવન થઈ ગયો પુત્ર, હાથીનું મુખ બન્યું. ગજ એટલે હાથી, આનંદ એટલે મુખ, ગજાનંદ નામ પડ્યું. હવે આવા દીકરાને કન્યાઓ કોણ આપે? પાર્વતી કે મારા દીકરાનું લગ્ન નહીં થાય, હવે આ મોઢું બદલાઈ ગયું. કારણ કે બધું લગ્ન બધા મોઢા પર જ થતા હોય, જાજાતા ગુણ ઉપર તો થતા નથી. બધું મોઢું જોઈને લગ્ન થાય, એટલે પછી મોઢું બગડે ત્યારે લગ્ને બગડે. ગણપતિજીનું હવે આ શું કરવું? એટલે શિવજી કે હું આશીર્વાદ આપું છું કે કોઈ પણ આ જગતની અંદર મંગલ કાર્ય કરવું હશે તો મંગલ દેવતા તરીકે સૌથી પહેલાં આમનું પૂજન થશે. બધા દેવતાઓમાં એને અગ્રણી કર્યા. પ્રજાપતિને ખબર પડી કે ભાઈ હવે મારી બે દીકરીઓ મોટી થઈ ગઈ છે, સિદ્ધિ ને બુદ્ધિ, આ બે દીકરીઓને મારે લગ્ન કરાવવા છે. પ્રજાપતિએ જોયું કે કોને ત્યાં મારી બે દીકરીઓ આપું, એટલે હારામ હારું ઘર શિવજીનું લાગ્યું કે કૈલાસ પર્વત હારો છે, બીજી ઉપાધિ નહીં, પાર્વતીજી સાસુમાં પણ બહુ હારા છે, અને શિવજી ધ્યાનમાં હોય એટલે સસરા કંઈ પ્રોબ્લેમ કરે નહીં. છોકરાઓ કાર્તિકી અને ગણપતિ બે બહુ ડાયા છે એવું સાંભળ્યું છે, તો બે દીકરીઓ ન્યા આપું. પ્રજાપતિ આવ્યા શિવજી પાસે અને કીધું મારી બે કન્યાઓ મારે તમારા બે દીકરાને દેવી છે. પેલી કન્યાઓ કે અમારે પહેલાં દીકરાઓને જોવા તો પડે ને, એટલે જોયા તે બે દીકરીઓ કે અમારે કાર્તિકી યારે નહીં, અમારે તો બેયને ગણપતિ યારે લગ્ન કરવા છે. ગણેશજી નસીબવાળા તો ખરા, બે કન્યાઓ મળી, સિદ્ધિન બુદ્ધિ, એની અંદર સિદ્ધિ થકી શુભ પુત્ર થયો અને બુદ્ધિ થકી લાભ થયો. આ બે પુત્ર થયા, ચોપડાની અંદર શુભ લાભ લખીએ ને આપણે, શુભ લાભ બધી જગ્યાએ, એવી રીતે બે પુત્રો થયા. અને એવી પણ કથા છે કે શિવ પાર્વતી એકવાર પોતાના બે દીકરાઓને કીધું કે તમે બેમાંથી જે પહેલાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવે ને એને મારે અમારે લગ્ન એના પહેલાં કરાવવા. તે કાર્તિકે તો મોર લઈને ઉપડ્યા. હવે આમડી ભાઈ તો ઉંદર હતો, તો ઉંદર હાલે કેટલું? એટલે કોઈને પૂછ્યું તો કીધું ભાઈ માતા પિતાની પ્રદક્ષિણા કરલો. ત્યારે ગણપતિએ માતા પિતાની પ્રદક્ષિણા કરી દીધી, અને એ દિવસથી એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો કે ભગવાન માતા પિતાનો સદાય આદર કરવો, જેનો આદર કરે વિશ્વમાં આદરપાત્ર બને છે. ગણેશજીના બે દાંતમાંથી એક દાંત તૂટેલો હોવાની કથા એવી છે કે વેદવ્યાસ ભગવાનને મહાભારત લખવું હતું, લઈયો કોઈ મળતો નહોતો, ગણેશજીની પસંદગી કરવામાં આવી. ગણેશજીને કે તમારે લખવાનું, ગણેશજી કે જો તમારે અટકવાનું નહીં, તમે અટકશો તો હું મૂકીને જતો રહીશ. વેદવ્યાસ કે હું અટકું નહીં, પણ તમારે હું જે શ્લોક બોલું એનો મર્મ સમજીને લખવાનું, સમજ્યા વિના નહીં લખવાનું. એટલે સમજે ત્યાં સુધી વેદવ્યાસ પાછા કંઈક બનાવી દે શ્લોક અને લખાવે. ગણપતિજીને કલમ જોઈતી હતી, કલમ ક્યાંથી લાવી? એવી કલમ જોઈએ કે ચાલ્યા જ કરે ઠેક સુધી, એટલે એક દાંત તોડીને કલમ બનાવી. આવી પણ કથા છે, આ એક દંતની કથા. ત્યારથી એક દંત એમનું નામ એક દંત તરીકે પણ પ્રખ્યાત થયા.
ક્યાંક ઉત્તર રામાયણ ને પદ્મ પુરાણની અંદર એવી પણ કથા છે કે પરશુરામ ને ગણપતિજીને દ્વંદ યુદ્ધ થયું હતું, એમાં પરશુરામે ફરસું માર્યું ને એમાં દાંત તૂટી ગયો. હવે કેવી રીતે દાંત તૂટ્યો પણ એક દંત થઈ ગયા એ વાત નક્કી છે. મહર્ષિ વેદ વ્યાસે મહાભારત લખાવ્યું કે પરશુરામ હારે યુદ્ધ થયું અને દાંત તૂટ્યો. પણ આવી બધી પુરાણોની અંદર તો ભલ ભલીને બધી અનેક પ્રકારની કથાઓ છે. આપણું ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત આપણને લાગે સુખરૂપ છે, એ ઘરખું હાલ્યા કરે. એ પુરાણમાં પાંચ છ કોઈક કથા ખોટી ના હોય, કારણ કે વેદ વ્યાસના પુરાણો છે. કોઈક કારણ કે ચાર યુગો છે, ચાર યુગનો એક મહાયુગ છે, એવા એક હજાર મહાયુગ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. હવે 28મો કળિયુગ આલે છે. હવે 28મા કળિયુગ સુધીની અંદર વચ્ચે ક્યારેક ગણપતિની પાંચ કથાઓ, જ્યારે જ્યારે ગણેશજીનો અવતાર જેવું થયું હોય, જે જે મહાયુગમાં થયું હોય ત્યારે એ કથાઓ લખાઈ હોય. આજે 28મા કળિયુગમાં આવી લખાઈ છે. હવે 1000મો કળિયુગ આવે ત્યાં સુધીમાં તો કેટલું, ત્યારે બ્રહ્માની રાત પડશે. અત્યારે બ્રહ્માજીનું તો બ્રાહ્મ મુહૂર્ત જ થયું છે ખાલી. 28મો કળિયુગ એટલે બ્રહ્માજીનું બ્રાહ્મ મુહૂર્ત છે. 1000 જાય ત્યાં સુધી. એટલે પુરાણોની કોઈ પણ, વ્યાસ ભગવાનના લખેલું કોઈ શાસ્ત્ર ખોટું ન હોય, પણ આપણને સમય બધા અલગ અલગ હોય એના કારણે એવી અલગ અલગ કથાઓ મળતી હોય. શાસ્ત્રમાંથી ક્યારેય પણ શ્રદ્ધા ન ડગે એનું આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. યુગ પ્રમાણે ગણપતિજીને 10 હાથ 6 હાથ 2 હાથ અલગ અલગ હોય છે, એવો ઉલ્લેખ પણ મળે છે. ભાદરવા સુદ 4ને દિવસે પાર્વતીજીએ ગણપતિજીનું પાર્થિવ પણ પૂજન કરતા હતા અને એ સમયે એ અચાનક પ્રગટ થયા, સચેતન થયા અને સિંધુ નામે દૈત્યને માર્યો હતો. ત્યારથી આ 4થનો મહિમા ચાલ્યો છે અને સૌરાષ્ટ્રમાં વૈશાખ સુદ 4ને ગણેશ ચોથ તરીકે ઉજવાય છે આજે પણ, એવું પુસ્તકમાં લખેલું છે. દક્ષિણમાં ગણપતિનું મુદગલ પુરાણ નામે પ્રચલિત છે અને ગણપતિને મુદગલ પણ કહે છે. ગણેશજીના લિંગ પણ, ગણેશજીને લિંગ તરીકે પણ પાંચ સ્વરૂપે ગણવામાં આવે છે. વિષ્ણુ રૂપે કાળા પથ્થરમાં શાલિગ્રામ છે, શિવ રૂપે સફેદમાં કાચમણી છે, પાર્વતી રૂપે તેઓ ધાતુના ટુકડાની જેમ ચમકતા લીલા રંગના પથ્થર છે, સૂર્ય રૂપે સફેદ સ્ફટિક છે અને ગણેશ રૂપે લાલ રંગના પથ્થરના રૂપમાં વસેલા છે. આ પૂજામાં માત્ર લાલ અથવા પીળા ફૂલ ચડાવવા જોઈએ, પણ આપણને જેવા પૂજા મળે એવા ચાલશે. ઉંદરનું વાહન શા માટે, તે ગજ મુખાસુર નામનો અસુર હતો અને બહુ એને તપ કર્યું, શિવજીને બહુ રાજી કર્યા. હવે શિવજીને બ્રહ્મા જ્યારે રાજી થાય ને ત્યારે દરેક અસુરો એક જ વરદાન માગે છે, અમર બનાવી દો અમને. આ લોકો કે તથાસ્તુ, અને શિવજી તો ભોળા, કહી તો દીધું, પછી તો આ બરાબર ફાટ્યો. સ્વર્ગમાં જઈને ઉત્પાત, પૃથ્વી પર ઉત્પાત, હવે આને હરખો કેમ કરવો? શિવજી કે મારું આપેલું વરદાન છે ને હું જો હામો પડું તો પ્રોબ્લેમ. એટલે શિવજીએ ગણપતિને કામ હોપ્યું. ગણપતિને કે તું સુંઢાળો, એ સુંઢાળો, તમે મારા આશીર્વાદ છે, એને તું માર અને જીતી જઈશ. હવે આને અમરત્વનું વરદાન આપેલું હતું એટલે મરવાનો તો નહોતો જ, પણ ગણપતિ સામે ઘણા વર્ષો સુધી લડ્યો, પછી અલગ અલગ રૂપ લે, અલગ અલગ પશુ પક્ષીના રૂપ લે, એમાં ઉંદરનું રૂપ લીધું ને ત્યારે ગણપતિ ઉપર બેસી ગયા. હવે એવી કથા લખી છે ભાઈ. અને ઉપર બેસી ગયા ત્યારથી એ વાહન તરીકે, ગણપતિના વાહન તરીકે ગણાવા લાગ્યો. આવી રીતનું ગણેશ ચતુર્થીનું વ્રત ચંદ્રએ પણ કર્યું હતું. શ્રીકૃષ્ણ ભગવાન પર પણ જ્યારે સમંતક મનીનો જ્યારે આરોપ આવેલો ત્યારે એમને પણ આ વ્રત કર્યું હતું ને એમાંથી પછી એ છૂટ્યા હતા. એટલે કોઈ પણ વિઘ્ન હોય એ વિઘ્નનું હરણ કરવા માટે વિઘ્ન વિનાયક દેવની પૂજા કરવામાં આવે છે. બીજું કંઈ વિઘ્ન હરેક ના હરે, પણ દાદા ઘી ગોળને એ વિઘ્ન તો હરે જ. અમારા દાદા કે લજપચતા લાડુ, ગઈકાલના કહેતા લજપચતા લાડુ, લજપચતા લાડુ, એટલું વિઘન તો એક તો જાય દાદા, હોજરી તો ઠારે, બીજું કઈ વિઘન જાય કે ના જાય, આટલું તો થાય. ખાસ કરીને ગણપતિ પાસેથી શીખવા જેવી વાતો બે પાંચ છે. ગણપતિના સ્વરૂપમાંથી, ગણપતિજીના મોટા કાન છે, સુપડા જેવા કાન, એ આપણને એવું કહે છે વાત. આ સુપડું છે ને, શું કરે, તમે સુપડું જોયું છે ને, કચરો કાઢે અને હારું હારું રાખે, ઝાટકે ને સુપડાથી, એમાં કાનમાં છે ને જેટલું જવા દેવા જેવું હોય ને એટલું જ જવા દેવું, બાકીનું ઝાટકીને ઢૂંહા બધા બહાર જવા દેવા, અંદર ના નાખવા. એ કાન, કાન આપણને એમ શીખવાડે છે, આપણે કહે ને સુપડા જેવા કાન છે મોટા, એ એમ છે. પછી ગણપતિજીની આંખો ઝીણી છે, ઝીણી છે, એ સૂક્ષ્મ દ્રષ્ટિનું નિરૂપણ કે ભગવાનને ઓળખો સૂક્ષ્મ દ્રષ્ટિથી, સત્પુરુષને ઓળખો સૂક્ષ્મ દ્રષ્ટિથી, ભગવાનના સંત અને ભક્તને ઓળખો સૂક્ષ્મ દ્રષ્ટિથી, જીવતા શીખો, ફાટી દ્રષ્ટિથી ના જીવશો, સૂક્ષ્મ દ્રષ્ટિથી જુઓ તો કોઈ દિવસ વિઘન નહીં આવે. પછી ગણપતિનું ભાલ છે ને વિશાળ છે, એ વિશાળ બુદ્ધિનું દ્યોતક છે,
કે બુદ્ધિ બરાબર વાપરો, હા વાંધળા ના થશો, વિચારો કલ્યાણના માર્ગની અંદર વિચારો અને વિશાળ બુદ્ધિવાળા થાઓ, બધાને સમાવી શકો એવા થાઓ. ગણપતિજીનું પેટ બહુ મોટું છે, એવું પેટ આપણે જોઈતું નથી, વરદાન ના માગવું, પણ ગણપતિજીના પેટ પાસેથી એ શીખવાનું છે કે આપણે કોઈને કહીએ ખબર છે તારા પેટમાં રાખજે, કોઈને કહેતો નહીં, એમ કહીએ ને. દુઃખ ઘણા હોય કે કેટલાય દુઃખ મેં હું પી ગયો છું, મેં કોઈને કીધા નથી, એમ આપણા જીવનમાં કાંઈ દુઃખ આવે ને સહન કરવાનું આવે ને એને શું કરવું, મોટું પેટ કરીને પી જવાનું. પણ ઘણા તો પીને પાછા ઉલટી કરે, મેં કેટલું કર્યું છે, ભાઈ કશું કર્યું નથી, પી જાઓ. ગણપતિજીનું મોટું પેટ એવું કહે છે બધું હમાડી દો, બોલ્યા ના કરશો, મેં કેટલું સહન કર્યું છે, દુઃખ કર્યું છે, કાંઈ નથી કર્યું આપણે. ભગવાનને મોટા પુરુષો કરે છે, એવા સજ્જનો કરે છે સમાજના, એની સામે આપણે કાંઈ કરતા નથી, એમ સમજીને મોટું પેટ રાખીને પચાવી જાનું, એવું ગણપતિનું સ્વરૂપ આપણને શીખવાડે છે. આ જે ગણેશ ચોથના દિવસે ભગવાન શ્રીહરિના ચરણોમાં, ગણપતિજીના ચરણોમાં, વિઘ્ન વિનાયક દેવના ચરણોમાં, આપણા વિઘ્ન વિનાયક આપણું વિઘ્ન દૂર કરે કલ્યાણના માર્ગનું, એવા આપણા સદગુરુના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે આપણને બધાને એવું આપે કે આપણા કાનમાં સારા જ શબ્દો જાય, ઢૂંસા જેવા શબ્દો હંમેશા આપણા કાનમાં ક્યારેય જાય નહીં, આપણી દ્રષ્ટિ હંમેશા ભગવાન ભજવામાં સૂક્ષ્મ બને, આપણા હૃદયમાં ભગવાનનો નિવાસ થાય. આપણે કંઈક થોડું નાનું મોટું કંઈક સહન કરતા હોઈએ તો આપણા પેટની અંદર એ દુઃખ દર્દોને સમાવી દઈએ, અને સદાય આપણે ભગવાન, ભગવાનના મોટા પુરુષો, સંતો ભક્તોને વાલા બનીએ, એટલી વાત કરી આજે આ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિજીના ચરણમાં વંદન કરી અત્યારની કથાને પૂર્ણ કરું છું. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.